સેવ સોઈલ અભિયાનના પ્રણેતા શ્રી સદગુરુ વાસુદેવજીનું જામનગરમાં આગમન. જામનગરમાં સેવ સોઈલ અભિયાનના પ્રણેતા શ્રી સદગુરુ જાગીજ વાસુદેવજી પોતાના 27 દેશો અને 30,000 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા, જ્યાં શહેરના નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક રેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે આ પ્રસંગે સેવ સોઈલ એટલે કે ભૂમિ બચાવો અભિયાન વિશે જણાવતા કહ્યું કે તેઓના સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના 4 અબજ લોકો સુધી પહોંચી આ અભિયાનમાં જોડાવાનો હવે સમય છે કે આપણે આવનારી નવી પેઢીના ઝરહરતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કામ કરીએ. આજે દુનિયામાં 27,000 જેટલી પ્રજાતિઓ પર જોખમ ઊભું થયું છે અને તેઓ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે અને આપણે તેમના માટે કશું કરતા નથી. દુનિયામાં જૈવ વૈવિધ્ય અને વાતાવરણમાં ગંભીર નુકસાન થયું છે. જો અત્યારે આપણે જાગૃત નહીં બનીએ કે સંગઠિત નહીં બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહીં. દુનિયામાં આજે 40% ફળોનું ઉત્પાદન ઘટ્યું છે, સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસે ને દિવસે ગુમાવી રહી છે. આવનારા સમયમાં પૃથ્વી પર વસ્તુ હજુ પણ વધતી જ રહેવાની છે. એકતાબા સોઢા સાથે વિચાર ગોષ્ઠી દરમિયાન સદગુરુએ જણાવ્યું કે જમીનને બચાવવી ખૂબ જ અગત્યની છે. જમીન હશે તો જ આપણે બચીશું. સતત રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી કિંમતી જમીન બગડી રહી છે. આજે 7થી વધુ દેશોએ સેવ સોઈલ એટલે કે જમીન બચાવો અભિયાન માટે સહી કરી છે. દુનિયામાં વૃક્ષો, છોડ અને પ્રાણીઓથી આપણું જીવન ટકી શકશે. લોકો અત્યારે વધુને વધુ ખાતર નાખીને જમીનમાંથી ઉપજ મેળવે છે. જો ઓછું ખાતર નાખીશું તો પણ ઉપજ નહીં મળે. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પરંતુ બહુ સામાન્ય સમજણની વાત છે. આજે ગંગાના મેદાનોમાં 92% વૃક્ષો સાફ કરી નાખ્યા છે. પ્રાણીઓ કતલખાનામાં જાય છે. પ્રાણીઓ વિના આપણું જીવન જ શક્ય નથી. તેથી આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ગાય સહિતના પ્રાણીઓને પણ બચાવવી એટલા જરૂરી છે. આ પ્રસંગે પ્રતાપ વિલાસ પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સદગુરુના આગમનને વધાવવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના વિવિધ ધાર્મિક સંસ્થાઓમાંથી ઉપસ્થિત રહેલ સંતો, મહંતો, સંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વિક્રમભાઈ માડમ, રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતા સીજી જાડેજા, વાંકાનેર સ્ટેટના કેસરીદેવસિંહજી, જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા સામાજિક આગેવાનો તથા શહેરના નાગરિક બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. હર્ષલ ખંડેડિયા, 2022ના રોજ એક ઐતિહાસિક ઘટના આપણી સામે સ્થાન લેવા જઈ રહી છે. વિશ્વયુદ્ધ 2માં જ્યારે દિગ્વિજયસિંહજી બાપુ જામ સાહેબ લંડન બિરાજતા હતા ત્યારે પોલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર એક્ઝાઇલમાં હતા અને લંડનમાં તેમની ટેમ્પરરી ઓફિસ હતી, ત્યારે બંને વચ્ચે મુલાકાત થઈ અને એમણે અરજ કરી કે અમારા બાળકો પોર્ટથી પોર્ટ જહાજમાં ઘૂમે છે પરંતુ એને કોઈ આશરો આપતો નથી. પોશાક, ખોરાક, દવા દારૂ બધા આપે છે પરંતુ આશરો કોઈ નથી આપતો. ત્યારે આપણા દિગ્વિજયસિંહ બાપુ જામ સાહેબે કહ્યું કે હું ફક્ત આશરો જ નહીં, ખોરાક જ નહીં, પોશાક નહીં, એમનું માવજત, એમનું શિક્ષણ, એની તમામ જવાબદારી જ્યાં સુધી આપ પરત ના ફરી શકો હેમખેમ એ હું કમ્પ્લીટલી લઉં છું. તો આજે એક એ પ્રસંગ હતો અને ઇતિહાસ પછી આજે આ બીજો એક એવો પ્રસંગ છે કે જેમાં ફરીથી એક વખત આપણા જામ સાહેબ શત્રુશલ્યસિંહજી બાપુના મહેમાનના આમંત્રણથી આપણે ત્યાં સદગુરુ જગ્ગી વાસુદેવ, કે જેઓ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે, 27 દેશોમાં લગભગ 65 વર્ષની વયે 30,000 કિલોમીટર જેટલું બાઇક રાઇડ કરીને આજે અહીં આપણા 75મા અમૃત મહોત્સવને યાદ કરીએ તો ઓલમોસ્ટ આપણા નેશનલ હીરો તરીકે ભારત માટી બચાવો અભિયાન પૂરું કરી અને પાછા ફરી રહ્યા છે. ત્યારે આપણા જામ સાહેબ જામનગરના અને મારા તરફથી હું એક એવા સ્વાગતનું આયોજન કરવા જઈ રહી છું કે જેની અંદર રિટર્ન ફિટ ફોર અ નેશનલ હીરો,
રિટર્ન ફિટ ફોર અ નેશનલ હીરો, આ પ્રકારનું આપણે એમને સ્વાગત આપવું છે કે જેઓ ખાલી આપણા માટે જ નહીં પરંતુ આપનારી પેઢી માટે, એના ભવિષ્ય માટે અને આવતા સમય માટે, જે આપણા માટે ભવિષ્ય માટે સારું છે એ કરવા માટે મુહિમ ચલાવી છે સેવ સોઇલ, એ જામનગરથી શરૂ થાય ભારતની એવી બાપુની અને મારી ઈચ્છા હતી. તો એ દિવસ આજે આવી ચડ્યો છે અને આજે ખૂબ જ હરખનો પ્રસંગ છે કે સદગુરુ થોડા જ સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને સાંજે ઇતિહાસમાં એવું કહેવાય કે રંગારંગ કાર્યક્રમ, આપણે એને શબ્દથી જ જાણીએ છીએ પરંતુ આજે જામ સાહેબના આંગણે ખરેખર રંગારંગ કાર્યક્રમ કોને કહેવાય એનું એક અદ્ભુત ઉદાહરણ આપણને જોવા મળશે. હા, બાપુની નવાનગર સ્ટેટની ગાડી, એ પણ બહુ રસપ્રદ એક્ઝામ્પલ અને ઉદાહરણ છે કે બાપુએ જે અત્યારે ગાડી બાપુએ મોકલેલી છે નવાનગર સ્ટેટની, એ 1955 300 મર્સિડીઝ ફોર ડોર કન્વર્ટેબલ છે. ઓરિજિનલી આ ગાડી ઈરાનના શાહ માટે બનાવવામાં આવી હતી અને જ્યારે ઈરાનના શાહની તબિયત બગડી ત્યારે એમણે બાપુને કહ્યું કે આ ગાડી હું તો મારી તબિયત ખરાબ હોવાના કારણે નહીં લઈ શકું, તો જો આપને ઈચ્છા હોય તો. બાપુ સ્પેશિયલી જર્મની ફ્લાય કરી અને એમાં બધા ઓલ્ટરેશન્સ કરાવ્યા, મોડિફિકેશન્સ કરાવ્યા અને એ ગાડીને ઇન્ડિયા આપણા માટે સ્પેશિયલી બનાવી. આવી લગભગ 12 ગાડીઓ છે પરંતુ હયાતીમાં લગભગ મારા માનવા પ્રમાણે, બાપુના માનવા પ્રમાણે, એમના સૂત્રો પ્રમાણે ફક્ત એક જ ગાડી છે અત્યારે દુનિયામાં. તો આ મર્સિડીઝ 1955 300 ઇઝ અ રેર એક્ઝામ્પલ અને બાપુએ આજે સદગુરુ માટે ખાસ એ ગાડી મોકલેલી છે કે સ્ટેટનો એક કાફલો કે જેની અંદર બીટલ ગાડી ત્રણ છે, બીટલ 1500 1300 અને 1100 એસી ગાડીઓ. તો આજે એક સ્ટેટની જાહોજલાલી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એ નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું.
મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરઓન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે, અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.